રાધનપુર દૂધ શક્તિ કેન્દ્ર ખાતે પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા દૂધ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। પાટણ જિલ્લાના રાધનપુર દૂધ શક્તિ કેન્દ્ર ખાતે આજે મહિલા દૂધ જાગૃતિ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકુરે સભાને સંબોધતા પરિસભામાં કહ્યું કે રાધનપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ નક્કી છે, જેમાં શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અલ્પેશ ઠાકોરનું સખાયો બની અલ્પેશ ઠાકોરની સાથે રહી અલ્પેશ ઠાકોરને આ વિધાનસભામાં જીતાડે તેવું પરિસભામાં નિવેદન આપ્યું હતું। તો અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે હું વિધાનસભામાં ચૂંટણી લડીશ અને શંકર ચૌધરી વાવ વિધાનસભા પરથી ચૂંટણી લડશે તેવું સભા સંબોધનમાં જણાવ્યું હતું। ત્યારે અમારા મીડિયાના મિત્રોએ શંકર ચૌધરીને બાઇટ લેતી વખતે સવાલ કરી પૂછ્યું કે અલ્પેશ ઠાકોર વિધાનસભામાં ચૂંટણી લડશે કે શું અને તમે અલ્પેશ ઠાકોર વિશે શું કહો છો, તેવા સવાલો પૂછતા પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મૌન સીવ્યું હતું અને મીડિયાના મિત્રોને પણ એક પણ જવાબ આપ્યો ન હતો। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે સ્થાનિક સંભવિત ઉમેદવારો અલ્પેશ ઠાકોરનો સ્થાનિક ઉમેદવારને લઈને વિરોધ કરતા હતા તે સંભવિત ઉમેદવારો હવે અલ્પેશ ઠાકોરની સાથે રહેશે કે પછી નારાજગી વ્યક્ત કરશે તે તો આવનારો સમય બતાવશે। આ દેશમાં કોઈ ડેરીમાં ના હોય એવા ચેરમેન શોધીને આપ્યા છે। હું એવું એટલા માટે કહું છું કે મેં આ દેશની 100 ડેરીઓ જોઈ છે, 100 સરકારી ડેરીઓ જોઈ છે। રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, કેટલીક ડેરીઓના ચેરમેન તરીકે પણ હું રહી ચૂક્યો છું, ફેડરેશનના ચેરમેન તરીકે રહી ચૂક્યો છું। આજે દેશમાં કોઈ સહકારી ડેરી, આ સહકારી ડેરી એશિયામાં પહેલો નંબર એમ જ નથી બની, એના નેતૃત્વના કારણે બની છે। એટલે રાધનપુર સાતલપુરે ગર્વ લેવા જેવી બાબત છે કે આપણે એક સુદૃઢ દીર્ઘદ્રષ્ટા નેતાગીરી બનાસ ડેરીને પૂરી પાડી છે। ગુજરાત સરકારના માજી મંત્રી અને આવનારી સરકારમાં ફરીથી મંત્રી બનવાના છે મારા ભાઈ એવા શંકરભાઈ અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, એક ડેરી કે જેનું ટર્નઓવર 200-400 કરોડ રહેતું હોય, ટર્નઓવર 2000-5000 કરોડ સુધી પહોંચાડવાનું કામ જેણે કર્યું છે, એમ કીધું એમ કે 15255 કરોડનું જેને ટર્નઓવર કરતું કરી દીધું, એવા તમામ ડેરીના વ્યવસ્થાપકોને પણ અભિનંદન પાઠવું। બીજા રાજ્યો પણ શંકરભાઈને કહેતા હોય છે કે ભાઈ અમારા ત્યાં પણ રાખો ને, અમારા ત્યાં પણ આ કરો, કારણ કે આનાથી કેટલી બધી રોજગારી ઉભી થાય છે, કેટલા ઘર બધાને અભિનંદન પાઠવું કે મારી આ બહેનો બેઠી છે, મારા વડીલો બેઠા છે, મિલાવે એટલે મારી બહેનો પાણી તો ના જ મિલાવતી હોય, અને આ તો બનાસની ધરા છે, ભૂખ્યાને અન્ન આપવું ને એને કરચાને પાણી આપવું, તો બનાસની ધરાની મારી બહેનો ક્યારે પાણીમાં, દૂધમાં તો પાણી ના જ મિલાવે। નવું ડેવલપમેન્ટ કરવું છે, એક જૂની ઘરેણમાં આપણે ચાલે રાખવું, તમારી આવક 5000 હોય તો એને 25000 કરવાનું સપનું જ ના જુઓ, તો 5000 માં જિંદગી જતી રહે। તમારે ડેરી 500 કરોડ નો નફો કરી દીધી, તો તમારે 2000 નો નફોનું લક્ષ્ય, તમારી સારામાં બનાસ ડેરી વેચે છે એનાથી ઓછો હશે બનાસ ડેરી જેટલો નફો કોઈની વેચતું હોય, એ નફો તમારા વચ્ચે। નમસ્કાર દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત છે સિદ્ધિ વિનાયક સ્ક્વેરમાં। પોતાના ઘરની અભિલાષાને સાર્થક કરતું એક સંપૂર્ણ ઘર એટલે સિદ્ધિ વિનાયક સ્ક્વેર, 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ, સેમ્પલ હાઉસ રેડી છે। સિદ્ધિ વિનાયક સ્ક્વેર એટલે આધુનિક જીવનશૈલીની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ એક સુંદર રેસિડેન્શિયલ સ્કીમ। નવરાત્રી તેમજ દિવાળી જેવા અતિ આનંદમય તહેવારોમાં શુભ લક્ષ્મી આપના પરિવારને સપનાનું ઘર બુક કરાવીને આપો એક અનોખી ભેટ। પ્રાઇમ લોકેશન છે આકર્ષક એલિવેશન, આલિશાન તેમજ સારી ગુણવત્તાવાળું બાંધકામ, વિશાળ કોમન પ્લોટ સાથે પાર્કિંગની વ્યવસ્થા પણ તમને કરી આપવામાં આવશે। 2 BHK, 3 BHK ફ્લેટ, વિશાળ ડ્રોઈંગ રૂમ પ્લસ રસોડું, બેડરૂમ, વિશાળ બાળકની જેવી અનેક સુવિધાઓની સુજજ એટલે સિદ્ધિ વિનાયક સ્ક્વેર। બુકિંગ ચાલુ છે, એકવાર મુલાકાત જરૂર લેજો।
रेलवे स्टेशन, बस स्टेशन, पोलिस स्टेशन, मेन बजार नी नजीक नू लोकेशन छे। तो वहला ते पहला तमे अमारो कॉन्टेक्ट करी सको जो। हमारो कॉन्टेक्ट नंबर छे तपन ठक्कर, मोबाइल नंबर छे 9924999995, प्लस हमारो एक बीजो एक नंबर छे आशीष भट्ट, मोबाइल नंबर छे 9726967070, प्लस हमारो लास्ट एक मोबाइल नंबर छे आशीष शाह लालू भाई, मोबाइल नंबर छे 9909764104। अमारू एड्रेस छे मारुति सोसाइटी, महादेव मंदिर सामे, मेहंदाबाद।